જંબુસરમાં પ્રસૂતિમાં સીઝર ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાં કપડું રહી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં અમરેલી ખાતે રહેતા શૈલેષ જસુ સોલંકીના લગ્ન જંબુસરની અમીષા સાથે થયા હતા. તેમની પત્ની અમીષાને ગર્ભ રહેતા તેને પિયર આવી હતી. દરમિયાન 5 મહિના પહેલાં એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરી હતી, જ્યાં મહિલા તબીબ ડૉક્ટર ચાર્મી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું, જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતાં તબીબે તેઓને દવા આપી હતી. તેમ છતાંય સારું ન થતાં જંબુસરની તુષાર હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં થોડા દિવસની સારવાર બાદ પણ સારું ન લાગતા તેઓને સુરત તેમના ઘરે ગયા હતા. જોકે બાદમાં પણ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતાં ડૉક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો હતો. શું નામ છે તમારું? અમીષા શૈલેષ સોલંકી. શું ઘટના બની છે તમારી? મારા પેટમાં કપડું રહી ગયું હતું. કઈ હોસ્પિટલમાં? કોટેજ હોસ્પિટલમાં. ડોક્ટરનું નામ શું હતું? ડોક્ટર ચાર્મી આહિલ. તો એની સામે શું એક્શન લીધી છે તમે? એફઆઈઆર કરેલી છે. કઈ? અહીંયા જંબુસરમાં એફઆઈઆર દાખલ કરી. હા. જેથી તેમણે ડોક્ટર ચાર્મી આહિરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પૂરતા સાધનો ન હોય SOGમાં જવા જણાવતા તેઓ વડોદરા ગયા હતા, પરંતુ વડોદરા ન જવાના બદલે તેઓ સુરત ગયા હતા અને સુરત તેમની પત્નીનું 2 મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવતા 29 નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું. સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચાર્મી આહિરની ગંભીર બેદરકારી જણાતા જંબુસર પોલીસ મથકે તપાસ દરમિયાન તથ્ય લાગતા ગુનો દાખલ કર્યો છે. મારું નામ શૈલેષભાઈ જસુભાઈ સોલંકી છે. ક્યાંના રહેવાસી છો તમે? હું સુરતનો રહેવાસી છું, અમરોલી. તમારા મેરેજ અહીંયા જંબુસરમાં કોની સાથે થયા? અમીષાબેન અમરસંગભાઈ સોલંકી. શું પ્રોબ્લેમ છે તમારા અહીંયા? મેં મારા વાઇફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જંબુસરમાં 7 મહિના પછી, જે પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં. કઈ હોસ્પિટલમાં મોકલ્યા હતા? અહીંયા સરકારી હોસ્પિટલ, કોટેજ હોસ્પિટલમાં, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. તો શું ઘટના બની ત્યાં તમારી? ઘટના એવી બની એમાં કે એમાં સિઝેરિયન કર્યું ડૉક્ટરે, જે ચાર્મી ડૉક્ટરે. સિઝેરિયન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી. એમાં પેટ ફૂલી ગયા પછી અમે 4-5 દિવસ એડમિટ રાખ્યા, પણ કોઈ સારું થયું નહીં. એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે, હવે અમે આગળ શું કરીએ, તમે SSG હોસ્પિટલમાં લઈ જાઓ. તો પછી શું સાબિત થયું ત્યાં? SSGમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઈફની, એટલે પછી મારા અહીંયા જંબુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને. તમને પછી શું ખબર પડી એમ? તમારા વાઈફને શું પ્રોબ્લેમ છે એમ શું ખબર? હા, એટલે ત્યાં 5 દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જાય પછી અમે સુરત લઈ ગયા. સુરત લઈ ગયા પછી 15-17 દિવસ મેં એમને પાછું પેટમાં દુખા લાગ્યું, તો અમે અમારા જે જૂના ડૉક્ટર હતા જ્યાં ગાયનોલોજિસ્ટ હોસ્પિટલમાં, ત્યાં અમે ચેક કર્યો, સોનોગ્રાફી રિપોર્ટ કરાયો. તે રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝેરિયન દરમિયાન. પછી તમે શું કહ્યું? પછી અમે ફરીથી જંબુસરમાં આવ્યા અને ડૉક્ટર ચાર્મીને મળ્યા અમે. તો એમણે એવું કીધું કે હા, અમારાથી જે ભૂલ થઈ છે એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું, અમારી બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી દઈશું. અને એક દિવસ એડમિટ રાખી અમારા વાઈફને, અને બીજા દિવસે પછી એ લોકો એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી. તો હાલ હવે શું થયું છે પોલીસ મેટરમાં? પોલીસ મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે FIR કરવા ગયા હતા, તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની આતે. તો એમણે મને અરજી આપી હતી. અરજી આપ્યા પછી 2 મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે ડૉક્ટરથી મેડિકલ નેગ્લિજન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે એને એમને રિપોર્ટ મળ્યો. એટલે અહીંના પોલીસ સાહેબે પછી FIR એમના ઉપર ગુનો નોંધ્યો. એમ ડૉક્ટરે તમને કેટલા રૂપિયાની નોટિસ આપી છે બટનકસિંહ? ડૉક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને કે તમારાથી આ રીતે ભૂલ થઈ છે, તો એમણે સામે એમનો વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે, એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનસીનો 50 લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે એમ.